દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાનવડ તાલુકાના ગામે પાણીમાં યુવક ડૂબી જવાની ઘટના બની હતી. યુવક ડૂબી જવાથી તેને બચાવવાની કામગીરી ફાયર ફાઈટરો દ્વારા હાથ ધરાઈ હતી. ભાણવડના હથલા ગામે ભોજાકાર મકવાણા બકરા માટે ટોર પાડવા જતા ત્યાં બોકરા તણાવમાં તણાયા હતા. યુવાન ડૂબ્યાના સમાચાર રહેતા થતા સાથે જ લોકોના ટોળા એકઠા થયા હતા. પોરબંદરની ટીમ બચાવ કામગીરી માટે પહોંચી હતી, પરંતુ 4 કલાકની શોધખોળ કર્યા બાદ પણ ન મળતા દ્વારકા જિલ્લાની ડિસાસ્ટર ટીમ દ્વારકાના ફાયર બ્રિગેડની ટીમને જવા કહ્યું હતું. હાલ પોરબંદર ફાયર બાદ દ્વારકાનું ફાયર પણ હથલા પહોંચ્યું છે અને રેસ્ક્યુ ચાલુ છે. અમારા જે તાલુકાના મહેસુલી અને પંચાયત તંત્ર તરફથી અમને જાણવા મળી છે તે પ્રમાણે ભાણવડ તાલુકાના હાથલા ગામે જે વોકળો છે ત્યાં ગામના એક વ્યક્તિ એ વોકળાની અંદર પસાર થતા તણાઈ ગયેલા હોવાની શક્યતા દર્શાવેલી છે. એટલા માટે એમને શોધખોળ માટેના પ્રયાસો જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના તંત્ર તરફથી કરવામાં આવેલા છે. અત્યારે અમે દ્વારકાની અને પોરબંદરની તરવૈયાઓની અને શોધખોળ માટેની ટુકડીઓ સ્થળ ઉપર મોકલેલી છે અને એમને શોધવા માટેના પ્રયાસો તંત્ર તરફથી કાર્યરત કરવામાં આવ્યા. કેમેરામેન પરેશ મકવાણા સાથે ધર્મેન્દ્ર ઉપાધ્યાય, CN24 ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા.